તમને જે લેક્ચરો આપવામાં આવ્યા હતા જે આઈએમપી આપવામાં આવી હતી એમાંથી જ વિદ્યાર્થી તમારું પેપર નીકળેલું છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ઇંગ્લિશ વિષયની અંદર પણ એક સારામાં સારો સ્કોર કવર કરવા માટે તમારા માટે લઈને આવી ચૂક્યા છે એક અગત્યનો સેશન વિદ્યાર્થી આગળ પણ આપણે ઘણા બધા સેશન જોઈ ચૂક્યા છે ગઈકાલે પણ સેશન મૂકેલો છે આજે સવારે પણ એક સેશન મૂકેલો છે અને આ જે સેશન છે એની અંદર આપણે જોવાના છીએ કન્જક્શન

હવે મિત્રો તમારી ઘણી બધી કોમેન્ટ આવે છે કોમેન્ટમાં ઘણી બધી માગણી છે તમારી જેંક સર પાર્ટ બી સોલ્વ કરાવો ડુએસ ડાયરેક્ટર સોલ્વ કરાવો એપ્લિકેશન સોલ્વ કરાવો ઇમેલ સોલ્વ કરાવો તો મિત્રો હજી આપણી પાસે ઘણો બધો સમય બાકી છે એ સમયની અંદર મેક્સિમમ મિત્રો આપણે જેટલું શક્ય બનશે એટલું બધું સોલ્વ તમને કરાવીશું આજના લેક્ચરમાં મિત્રો આપણે વાત કરવાની છે કન્જેક્શનની અને મને લાગે છે કે તમારા ચહેરા પર થોડી ઘણી સ્માઇલ આવી ગઈ હશે કન્જક્શન સાંભળીને કેમ તો કે મિત્રો આવા ટોપિકની ગણતરી થાય છે ઇઝી ટોપિકમાં સોરી મિત્રો સેમાં ગણતરી થાય છે ઇઝી ટૉપિક મતલબ જે ગ્રામરના સરળ કહી શકાય એવા ટૉપિકમાં ગણતરી થાય છે એટલે આપણે મને લાગે છે કે ભાઈ તમને સોલ્યુશનમાં બહુ પ્રોબ્લેમ નહીં પડશે ઓકે મિત્રો હવે આપણા ગ્રામરની અંદર અથવા ઇંગ્લિશની અંદર ઘણા બધા કન્જેક્શન આવે છે તો એ કન્જેક્શનનો મિત્રો થોડોક ટૂંકમાં પરિચય લઈ લઈએ અને મિત્રો હું તમને કહું છું કે હું કન્જેક્શન તમને લખીને સમજાવીશ કદાચ કોઈ કન્જેક્શન બાકી રહી જાય મારે તમને સમજાવવાનું તો ખોટું ના લગાડતા ઓકે ચાલો મિત્રો અને હા મિત્રો આ કન્જક્શન કેટલા માર્ક્સના પૂછાય ત્રણ કેટલા માર્ક્સના પૂછાય મિત્રો ચાલો એક તો મિત્રો આપણે કોન્ટ્રાસ્ટ અલગ અલગ તો જોઈએ તમારા વાક્યમાં ધો અલ્ધો આવે તો મિત્રો ધો બોલીએ અથવા અલ્ધો બોલીએ આનું ગુજરાતી શું થાય મિત્રો છતાં પણ શું થાય ગુજરાતીમાં છતાં પણ પછી આગળ મિત્રો બટ બોલીએ અથવા એડ બોલીએ આનો મતલબ પરંતુ થાય ત્યાર પછી મિત્રો ઈફ બોલીએ તો જો તો આની જગ્યા પર મિત્રો અનલેસ બોલીએ તો આનું ગુજરાતી શું થાય જો નહીં તો નહીં ત્યાર પછી મિત્રો વાક્યમાં વુ આવે તો ગુજરાતીમાં બોલવાનું કે જે વાક્યમાં વીચ આવે તો ગુજરાતીમાં બોલવાનું કે જે હવે પાછો એમ થાય મિત્રો બી વખત કે જે કે જે આવ્યું તો મિત્રો તમારે યાદ રાખવાનું છે કે જે પહેલી વખત વુ લખ્યું છે બરાબર મિત્રો એનો તમારે મિનિંગ કરવો હોય તો આ કે જે ક્યારે બોલાય મિત્રો તો કે જ્યારે વાક્યમાં કોઈ વ્યક્તિની વાત કરવામાં આવે કોની વાત કરવામાં આવે વ્યક્તિની અને મિત્રો વીજ ક્યારે બોલાય તો કે વાક્યમાં જ્યારે કોઈ વસ્તુ કે સ્થળ કે પ્રાણીની વાત કરવામાં આવે મતલબ કે વ્યક્તિની વાત હોય તો હું આવે બાકી કોઈની પણ વાત હોય તો શું આવે મિત્રો વીચ આવશે શું આવશે વીચ ચાલો મિત્રો આગળ વધીએ આપણે ત્યાર પછી મિત્રો તમારા વાક્યમાં વેન આવે તો વેનનું ગુજરાતી કરવાનું મિત્રો જ્યારે ત્યારે શું કરવાનો મિત્રો જ્યારે ત્યારે આ જ્યારે ત્યારે માટે મિત્રો બીજો એક શબ્દ આવે છે વાઇલ એનું પણ ગુજરાતી થાય જ્યારે ત્યારે હવે વેન ક્યારે લેવાનો ને વાઇલ ક્યારે લેવાનો તો જ્યારે વાક્યમાં મિત્રો આ એનજી વાળું ક્રિયાપદ હોય મતલબ કે ચાલુ વાક્ય હોય તો તમારે વાઇલ લેવાનું અને સાદા કાળનો વાક્ય હોય તો વેન લેવાનો વાઇલ ક્યારે લેવાનો મિત્રો ચાલુ કાળનો વાક્ય હોય તો શું લેવાનો વાઇલ અને સાદા કાળનો વાક્ય હોય તો મિત્રો શું લેવાનું વેન ખબર કેમ પડશે ચાલુ કાર્ડ છે તો કે તમારા વાક્યમાં શું આવે મિત્રો આઈ એન જી શું આવે મિત્રો તમારા વાક્યમાં આઈ એન ચાલો ત્યાર પછી સાદા સિમ્બલ કેટલાક ડબલ્યુએચ છે જેમ કે વોટ આવે તો તમે બોલો છો શું વાય આવે તો તમે બોલો છો શા માટે ચાલો મિત્રો ત્યાર પછી આપણે બીકોઝ બોલીએ છીએ બીકોઝના ઓપ્શનનો બીજો એક શબ્દ બોલીએ છીએ એસ આ બંનેનું ગુજરાતી શું થાય મિત્રો કારણ કે શું થાય કારણ કે ચાલો ત્યાર પછી બોલીએ છીએ સો દેટ શું બોલીએ ગુજરાતી જેથી કરીને ત્યાર પછી મિત્રો સો અને દેટ બંને સેપરેટ પણ આવે છે કુછ યાદ આયા ક્યા યાદ આવ્યા આ સો દેટ આવે પર્પઝમાં આ સો દેટમાં આવે રિઝલ્ટમાં તો આ સો દેટનો મતલબ જેથી કરીને અને આ સો દેટનો એટલું બધું કે થાય મિત્રો બધું કે પછી કદાચ ખાલી સો અને આવે મિત્રો તો સો બોલીએ કે બોલીએ એનો મતલબ શું થાય મિત્રો તેથી શું બોલાય તેથી ત્યાર પછી ધેઠ બોલીએ તો મિત્રો ધેટનો મતલબ શું થાય કે ધેઠનો મતલબ શું થાય મિત્રો કે ચાલો ત્યાર પછી આપણી પાસે બીજા ઘણા બધા કન્જ છે મિત્રો એ આપણે કન્જક્શનની વાત કરીએ તો મિત્રો ડબલ એચ વાળા કન્જક્શન આવી ગયા ધોલ ધોવાળા કન્જક્શન આવી ગયા બર્ડ એટ વાળા કન્જક્શન આવી ગયા ઇફ અનલેસ વાળા કન્જક્શન આવી ગયા આની સિવાય મિત્રો તમારા વાક્યમાં અધરવાઇઝ બોલાય તો અધરવાઇઝનો મતલબ શું થાય નહીતર અધરવાઇઝનો મતલબ શું થાય મિત્રો મતલબ નહીતર બરાબર આની જગ્યાએ બીજો આપણે શબ્દ બોલી શકીએ એલ્સ શું બોલી શકીએ મિત્રો ઓર એલ્સ તો મિત્રો ઘણા બધા કન્જક્શન છે હું વધારે ડિટેલમાં જતો નથી કેમ કે તમે બાર સાયન્સના તેજસ્વી તારલાઓ છે એને વધારે કન્જક્શનની એક્સપ્લેનેશન જરૂર નથી એવું મને લાગે છે આમ છતાં પણ વચ્ચે બીજો કોઈ કન્જક્શન આવી જશે મિત્રો તો હું તમને સમજાવી દઈશ ઓકે હવે ડાયરેક્ટ આપણે ક્વેશ્ચન પર જઈએ ચાલો મિત્રો આપણી પાસે ક્વેશ્ચન છે આ રીતના એક્ઝામમાં તમને આ રીતના પેરેગ્રાફ આપેલો હશે ત્રણ વચ્ચે બ્લેન્ક આપેલી હશે અને બ્લેન્કની સાથે નીચે ચાર કેટલા આપેલા હશે એમસીક્યુ ચાલો વી નેવર listen આપણે ક્યારેય સાંભળતા નથી ટુ બ્લેમ અવર એલ્ડર્સ ઇઝ એલ્ડર્સ એટલે વડીલો આપણે ક્યારેય સાંભળતા નથી આપણા વડીલો કહે છે તો આપણે ક્યારેય નથી સાંભળતા કે ભાઈ આપણા વડીલો આપણને શું કહે છે કેમ તો કે આપણા માટે આપણા વડીલો ભાઈ બહુ રિસ્પેક્ટેબલ હોય ના હોય કોઈક માટે હોય કોઈક માટે ના હોય પણ આપણે મોબાઈલ મળી જાય મિત્રો તો વડીલો બી આવી ગયા ને આપણા બધા સદા સગા સંબંધીઓ પણ આવી ગયા તો મિત્રો પહેલાના આન્સરમાં આવશે વોટ હવે મિત્રો તમારે જાતે સોલ્વ કરવું હોય પહેલાં તમારી પોતાની પ્રેક્ટિસ માટે તમારે શું કરવાનું મિત્રો તો કે સ્ક્રીન જોઈ લેવાની અને મિત્રો વિડીયો પોઝ કરી દેવાનો વિડીયો પોઝ થઈ જાય પછી તમારી જાતે પહેલાં તમે જાતે સોલ્વ કરી નાખવાનો પછી એ સોલ્યુશન થઈએ પછી મિત્રો પાસે વિડીયો કન્ટિન્યુ રાખવાનો અને મેં તમને જે સોલ્યુશન કરેલું છે એ જોઈ લેવાનું ઓકે તો તમારી પાસે એક સાથે પ્રેક્ટિસ થઈ જશે તો વી નેવર લિસન ટુ વોટ અવર એલ્ડર સેસ બરાબર આપણા વડીલો આપણે શું કહીએ છીએ વોટ ચાલો વી હેવ ટુ ફેસ ક્રિટિકલ સિચ્યુએશન ઇન લાઈફ આપણે જીવનમાં ક્રિટિકલ મતલબ કે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીએ છીએ તો વડીલોની વાત નથી સાંભળતા એટલા માટે હતા તેથી આપણે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીએ છીએ શું આપણે વડીલોની વાત નથી સાંભળતા તેથી આપણે મુશ્કેલી પરિસ્થિતિનો સામનો કરીએ છીએ કોઝ ગ્રેટ લોસ એટલે એટલે કદાચ કારણભૂત બનવું કદાચ કારણભૂત બને છે લોસ એટલે નુકસાન એ કદાચ કારણભૂત બને છે કઈ વાત મિત્રો વડીલોની વાત નથી સાંભળતા એ કારણભૂત બને છે સાનું મોટું નુકસાન તો કે જે કારણભૂત બને છે મિત્રો તો સૌ છે વીચ

તો જ્યારે ત્યારે મિત્રો બોલશું ત્યારે શું આવશે વેન મને લાગે છે તમને થોડો ઘણો કંટાળો આવતો હશે કેટલાક બાળકો એવા પણ હશે કે જે એડવાન્સમાં સોલ્વ કરી નાખતા હશે વિડીયો પોઝ કરીને તો મિત્રો મને બહુ ખુશી છે કે તમે જાતે આ ટોપિક સોલ્વ કરી શકો છો પણ આપણે એમસીક્યુની સિરીઝ ચાલીએ છે મિત્રો તો પછી આપણે ત્રણ માર્ક્સ એમસીક્યુ આપણે મિસ નથી કરવા આપણે સાથે સાથે એ પણ સોલ્વ કરી નાખશું ઓકે પણ ઓછા પેરેગ્રાફ છે પણ પ્રેક્ટિસ થશે તમારી ચાલો તો મેની ઓફ અસ આપણામાં ઘણા બધા જયારે ટેન્શનનો હોય છે ત્યારે તો શું આવશે મિત્રો પહેલામાં વેન ડોન્ટ નો જાણતા નથી ડૂ વિથ અવર હેન્ડ્સ શું કરવું એનું આપણે માત્ર માહિતી હોતી નથી અથવા માત્ર મગજ ચાલતું નથી કે આપણે એ સમય શું કરવું છે તો મિત્રો શું હશે ડોન્ટ ટુ નો ડોન્ટ નો જાણતા નથી વોટ ટુ ડુ શું કરવું એ આપણે ખબર પડતી નથી વી મસ્ટ ટ્રાય ટુ અવોઇડ સચ ગેસ્ટર્સ આપણે આવી બધી પરિસ્થિતિઓને મિત્રો અવોઇડ એટલે શું કરવું ટાળવું જોઈએ આવી બધી પરિસ્થિતિને શું કરી નાખવી જોઈએ ટાળવી જોઈએ તો શું આવશે ઘણી વખત આપણે સિચ્યુએશન ખબર નથી હોતી કે શું કરવું તો એવી બધી પરિસ્થિતિમાં આપણે પરિસ્થિતિ શું કરવી જોઈએ મિત્રો ટાળી દેવી જોઈએ અને ટાળવી એટલે શું આવશે મિત્રો છેલ્લામાં શો ઓકે ચાલો મિત્રો આગળ વધીએ મિસ્ટર સ્નેહલ પટેલ ઇઝ ખાલી જગ્યા ફેટ મિત્રો ખૂબ ધ્યાનથી જુઓ આ ફેટ જે લખ્યું છે એને આપણે શું બોલીએ છીએ મિત્રો એડજેક્ટિવ બોલીએ છીએ

મિસ્ટર સ્નેહલ ભટ્ટી એટલા જાડા છે કે ભાઈ દરવાજાની અંદર એન્ટ્રી કરી શકતા નથી હી ડિસાઇડેડ ટુ લોસ વેટ એને નક્કી કરીને નાખ્યું કે આપણે શું કરવાનું છે વજન ઉતારવાનું છે તો મિત્રો આમાં શું આવશે ટી ડબલ ઓ ટુ આમાં શું આવશે ટુ તો આપણે શું બોલીએ ગુજરાતીમાં તેથી એને નક્કી કર્યું કે હવે શું કરવું પડશે વજન ઉતારવું પડશે તો તેથી એટલે શું બોલશે મિત્રો આપણે શો ચાલો જો મિત્રો નોટ ઓનલી આવી ગયો હોય ને આ બેગિંગનો મતલબ ભીખ માંગવી થાય બીજો બોલાય બટ બટ યાદ ચોઇસ નોટ કરપ્શન કરપ્શન કંટ્રોલ માત્ર નહીં પણ ભારતમાં નિયંત્રિત થવું જોઈએ બોથ આર અનવેલકમ બંને જણા સ્વાગત ન થાય એવી સમસ્યાઓ છે તો આપણે શું બોલશું મિત્રો ત્યાં ગાડી બિકોઝ કારણ કે શું બોલશો મિત્રો કારણ કે બોથ આર અનવેલકમ બાય ધ પીપલ લોકો એનું સ્વાગત કરતા નથી વોન્ટ આઈડિયલ સોસાયટી તો લોકોનું સ્વાગત કરતા નથી ગુજરાતીમાં એ બોલાશે કે જે એવા લોકોને કે જેને ભાઈ એક આદર્શ સમાજ જોઈએ છે હે ને તો કે જે માટે શું બોલશો મિત્રો આપણે વુ માત્ર ભેખ નહીં કરપ્શનથી કંટ્રોલ થવું જોઈએ કારણ કે બંને બંનેનું લોકો સ્વાગત નથી કરતા કે જે ને આદર્શ સમાજ જોઈએ છે તો કે જે માટે શું બોલશું મિત્રો આપણે વો ચાલો મિત્રો હવે આપણે બહારમાંની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયા હોય એવા કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ કદાચ તમને થોડો ઘણો કંટાઉટ આવી શકે ટોપિક જોઈને પણ મિત્રો ટેન્શન ના લેવું આપણે ઇન્ટરેસ્ટ બનાવવાનું ટ્રાય કરશું કેમ કે હવે તમારી પાસે એવા ક્વેશ્ચન આવી ગયા છે કે જે બોર્ડમાં પૂછાઈ ગયા હોય હોને હેવિંગ હર્ડ ધ ન્યૂઝ સમાચાર સાંભળીને સી વોઝ મિત્રો ધ્યાનથી જુઓ અહીંયા કરી આ શોકડ નામનો જે શબ્દ છે એમ તો ક્રિયાપદ છે પણ આપણે એને એક એડજેક્ટિવ તરીકે લખશું બરાબર વિશેષણ તરીકે લેશું તો બંનેમાં ખાલી જગ્યા છે તો પહેલામાં શું બોલશું મિત્રો સો બીજામાં શું બોલશું ધેટ કે હેવિંગ હર્ડ ધ ન્યૂઝ સમાચાર સાંભળીને સી વોઝ સો શોક ધેટ એને એટલો બધો આઘાત લાગી ગયો કે સી ફેન્ટેડ ફેન્ટનો મતલબ શું થાય મિત્રો બે બાન થવું વન પ્લસ વન કેટલા બાન બે બાન ચાલો તે બે બાન થઈ ગઈ વી ટુ ખર્ચ ધ હોસ્પિટલ તેથી અમે તેને હોસ્પિટલ લઈ ગયા મિત્રો શું બોલશું તેથી અમે તેને હોસ્પિટલ લઈ ગયા હેવી રેન ભારે વરસાદ તો સમાચાર સાંભળીને આઘાત લાગી ગયો એટલો બધો આઘાત લાગ્યો કે તે બે બાંધ થઈ ગઈ તેથી અમે તેને હોસ્પિટલ લઈ ગયા ભારે વરસાદ હોવા છતાં પણ શું બોલે મિત્રો ભારે વરસાદ હોવા છતાં પણ તો શું આવશે મિત્રો ઇન્સ્પાઈડ ઓફ ચાલો એની વન કમિટેડ અ સિરિયસ ક્રાઇમ ઇન કિંગડમ રાજ્યમાં કોઈ ગંભીર બીમા ગંભીર ગુનો કરે તો જો રાજ્યમાં કોઈ ગંભીર ગુનો કરે એવું બોલાય હા મિત્રો તમારે શું કરવાનું વિડીયો પોઝ કરી દેવાનો તમારી જાતે પહેલાં સોલ્યુશન કરી નાખવાનું પછી આન્સર જો કરાવું છે ટેલી કરી દેવાના એટલે તમારી પ્રેક્ટિસ થઈ જશે હા ને મિત્રો ચાલો ઇફ એની કમિટેડ અ સિરિયસ ક્રાઇમ ઇન ધ કિંગડમ રાજ્યમાં કોઈ ગંભીર ગુનો કરે તો ધ કિંગ કન્ડેમનિંગ હિમ ટુ ડેથ મૃત્યુ આપવાને બદલે ઓર્ડર ટુ ટેક હિમ ટુ ધ અરેના એને કોઈ અરેના મતલબ કે સ્ટેડિયમ જેવો હોય ખુલ્લો વિસ્તાર ત્યાં લઈ જવાનો બોલો મિત્રો તો બીજામાં શું આવશે ઇન્સ્ટેડ ઓફ મિત્રો ઇન્સ્ટેડ ઓફ કંડિમ હિમ ટુ ડેટ એના મૃત્યુની સજા આપવાને બદલે રાજાને ક્યાં લઈ જાય છે મિત્રો ખુલ્લા વિસ્તારમાં હા ને હી હેડ ટુ ચૂઝ વન ઓફ ધ ટુ ડોર્સ એ વ્યક્તિએ બે દરવાજામાંથી એક દરવાજો પસંદ કરવાનો હોય છે

બારમા ધોરણમાં ઇંગ્લિશમાં જે પાઠ આવે છે એન્ડ્સ વાળો બરાબર વાળો એ પાર્ટનો પેરેગ્રાફ છે જે આપણે માર્ચ બે હજાર વીસમાં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે ઓકે એટ સમ પોઈન્ટ કેટલીક જગ્યાએ ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ પગ મુશ્કે પગ મૂકવો મુશ્કેલ હતો તો જગ્યા માટે મિત્રો શું આપશે બોલશું વેર જગ્યા માટે શું બોલશું મિત્રો આપણે વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ ધીસ

વાલીઓ યાદ રાખવું જોઈએ કે શું બોલાય વાલીઓ યાદ રાખવું જોઈએ કે ધ પેરેન્ટ શુડ રિમેમ્બર ધેટ ધે શુડ બિહેવ પોલાઇટલી એન્ડ પ્રોપર પ્રોપરલી એ લોકોએ વર્તન કેવું જોઈએ કરવું જોઈએ મિત્રો નમ્રતાપૂર્વક અને પ્રોપરલી એટલે યોગ્ય ઇન ધ હોમ ઘરે ધ ચિલ્ડ્રન જનરલી બિહેવ તો વાલીઓ યાદ રાખવું જોઈએ કે ભાઈ વાલીઓએ કેવું વર્તન કરવાનું છે છોકરાઓ સાથે વિનમ્રતાપૂર્વક વર્તન કરવાનું છે ઘરે ઇન ધ હોમ એટલે શું થશે મિત્રો ઘરે ખરેખર એટ આવવું જોઈએ ક્વેશ્ચનમાં મારા કહેવા પ્રમાણે શું આવવું જોઈએ કદાચ એટ ચાલો ધ ચિલ્ડ્રન જનરલી બી હેવ તો અહીં શું બોલાશે મિત્રો પરંતુ શું બોલાશે પરંતુ બટ ધ જનરલી ધ ચિલ્ડ્રન જનરલી બી હેવ પરંતુ છોકરાઓ સામાન્ય વર્તન કરે છે એઝ ધેર પેરેન્ટ્સ ડુ જેઓ માતા પિતાનું વર્તન હોય છે એવું કોનું વર્તન હોય છે મિત્રો વાલીઓનું સોરી વિદ્યાર્થીઓનું ઓકે ચાલો મિત્રો ત્રીજામાં શું આવશે એસ ધ કિંગ વોઝ બ્લેન્ક જો મિત્રો કાઇન વાળો ત્રીજી વખત આવ્યો જેમાં આપણે એકમાં સો દેટ લઈ ને એકમાં ટુ ટુ લઈ ને તો આપણે શું બોલશું સો દેટ બોલશું કે રાજા એટલો બધો દયાળુ હતો કે હી કેપ્ટ હિઝ ટ્રેઝર ઓપન ફોર હિઝ પીપલ એને પોતાના લોકો માટે પોતાનો ખજાનો કેવો રાખવા મિત્રો ઓપન રાખો જાઓ ભાઈ લૂંટી જાઓ જેટલું લૂંટું લૂંટું હોય એટલું ઓકે ફેમાઈનો મતલબ શું થાય મિત્રો દુકાળ ધ કનિંગ મિનિસ્ટર કનિંગનો મતલબ મિત્રો લુચ્ચો થાય હે ને તો અહીંયા ગુજરાતીમાં શું બોલાશે બટ પરંતુ લુચ્ચો મંત્રી બટ ધ કનિંગ મિનિસ્ટર ચીટીર મતલબ ચીટિંગ કરી જો મિત્રો અહીં ડિસ્ટ્રિબ્યુટિંગ લખ્યું છે મની પૈસા વહેંચતી વખતે જ્યારે પૈસા વેચતા હતા વેચાતા હતા ત્યારે પેલા મિનિસ્ટરે શું કર્યું મિત્રો ચીટિંગ કરી તો જ્યારે વેચાતા હતા ત્યારે તો જ્યારે ત્યારે માટે શું આવે વાઇલ મિત્રો બીજો એક શબ્દ છે વેન પણ વેન ક્યાં આવે જ્યારે વાક્યમાં સાદો કાળ હોય અને ચાલુ કાળ છે એટલે મિત્રો આપણે શું બોલાશું વાઇલ બોલશું ઓકે મિત્રો આગળ વધીએ અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ લગભગ તમને આ ટોપિક પણ સાંભળીને થોડી ખુશી થતી હશે વધારે પડતો આનંદ થતો હશે કેમ તો કે મિત્રો આ ટોપિક પણ સહેલો છે અરેન્જ એટલે ગોઠવણી કરવી

એ ભાગને આપણે શું કરવાના છે જોઈન કરવાના છે અને જોઈન કરીને એક મિત્રો છે છે સેન્ટેન્સ ઓકે ચાલો હવે મિત્રો આમાં તમારે શું કરવાનું તો કે સ્ટાર્ટિંગના પહેલા નંબર જોઈ લેવાના અને નંબર જોઈને ગોઠવી નાખવાના તમે સ્ટાર્ટિંગ લગભગ એક કે બે સવાલ સોલ્વ કરશો તો તમને આન્સર મળી જશે હે ચાલો આમાં સૌથી પહેલા આપણે શું લેશું તો મિત્રો પહેલામાં આવશે ધ ક્રાઉન ફૂલ એક્સરસાઇઝ તો ક્રાઉન ફૂલ એક્સરસાઇઝ જે લખ્યું છે મિત્રો એ ચાર નંબર છે તો તમે સ્ટાર્ટિંગમાં જો ચાર નંબર ક્યાં આવે છે તો કે અહીંયા આવે છે અહીંયા આવે છે મતલબ કે બાકીના બે ઓપ્શન કેન્સલ થઈ ગયા મિત્રો આવું એટલા માટે કહું છું તમારો ટાઈમ બચે એટલા માટે ને તમારા આન્સર ફટાફટ આવી જાય હે ને ચાલો તો પહેલાંમાં આવશે ધ ક્રાઉન પુલ એક્સરસાઇઝ બરાબર મિત્રો બીજામાં આવશે ધ ફ્લો ઓફ હે તો ધ ફ્લો ઓફમાં કયો નંબર છે બે નંબર તો ચાર પછી બે નંબર શેમાં આવે છે ઓપ્શન સી ચાર પછી બે નંબર શેમાં આવે છે મિત્રો ઓપ્શન સી ચાલો પછી મિત્રો આ તમારો લગભગ છઠ્ઠા કે સાતમાં પાઠ સોરી સાત છઠ્ઠા પાઠનું વાક્ય છે સેન્ટેન્સ છે તેમાં મિત્રો પહેલાંમાં આવશે ધ હોપ ઓફ ન્યૂ વર્લ્ડ હવે મિત્રો હું તો સોલ્વ કરવા માંડું છું ફટાફટ તમારે શું કરવાનું વિડીયો પોઝ કરી દેવાનું તમારી જાતે પ્રેક્ટિસ કરવાની ત્રણ ત્રણની પછી વિડીયો કન્ટિન્યૂ રાખીને જોઈ લેવાનું ઓકે ચાલો ધ હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ ઇઝ એક નવી દુનિયાની આશા તો મિત્રો પહેલાં કયો નંબર આવશે ત્રણ નંબર તો ત્રણ નંબર સ્ટાર્ટિંગમાં ક્યાં આવે છે તો ક્યાં અહીંયા આવે છે અહીંયા આવે છે અને અહીંયા પણ આવે છે ઓકે ચાલો આપણે આગળ વધીએ ધ હોપ ઓફ અ ન્યુ વર્લ્ડ ઇઝ ઇન દોષ ઓફ યુ પછી કયો નંબર આવે છે મિત્રો એક નંબર આવે છે કયો નંબર આવે છે મિત્રો એક નંબર ઓકે ચાલો તો ત્રણ પછી એક નંબર છે એમાં આવે છે તો કે આમાં આવે છે નામાં ના આવે છે એટલે આ કેન્સલ થઈ ગયું મિત્રો ધ હોપ ઓફ અ ન્યુ વર્લ્ડ ઇઝ ઇન ધીસ દોષ ઓફ યુ વુ બિગીન ટુ સી છેલ્લો કયો નંબર આવશે મિત્રો ચોથો તો ત્રણ એક ચાર કયો ઓપ્શન આવશે ઓપ્શન આવશે ઓલ ધ મશીનરી તો પહેલા મિત્રો આ એક વાક્ય આવશે તો કયો નંબર આવશે ત્રણ તો ત્રણ નંબર સ્ટાર્ટિંગમાં ક્યાં છે એ મળી ગયો જવાબ ત્રણ નંબર સ્ટાર્ટિંગમાં ક્યાં આવે છે એ ઓપ્શનમાં ઓકે ચાલો આગળ વધીએ ચાલો મિત્રો બહુ મોટું વાક્ય છે આપણે જોઈ લઈએ શું કહેવા માંગે છે અને ક્યારનું છે મિત્રો માર્ચ બે હાજર ઓગણીસ છે માર્ચ બે હાજર ઓગણીસ ચાલો મિત્રો સૌથી પહેલા શું આવશે તો કે મિસ્ટર વ્હાઈટ હેડ ડિમાન્ડેડ હેડેડ શું નંબર આપ્યો છે મિત્રો એક જો સ્ટાર્ટિંગમાં એક નંબર ક્યાં આવે છે તો કે ડી ઓપ્શનમાં અને એ ઓપ્શનમાં તો મિસ સોરી મિસ્ટર નથી મિત્રો શું આપ્યું છે મિસિસ મિસિસ વાઇટ હેડ ડિમાન્ડેડ શું માંગ્યું તો મિત્રો મિસિસ વ્હાઈટે તો મંકેશ પો વાંદરાનો પંચો ને તો વાંદરાનો પંચો ક્યાં છે ચાર તો એક પછી ચાર નંબર ક્યાં આવે છે મિત્રો બી ઓપ્શન મળી ગયો જવાબ એક પછી ચાર નંબર ક્યાં આવે છે મિત્રો બી ઓપ્શનમાં ચાલો ત્યાર પછીનો સવાલ આપણને મિત્રો તમારા દસમા પાઠનું વાક્ય છે જોઈ લઈએ સૌથી પહેલા શું આવશે ક્લાઇમેટ ચેન્જ તો મિત્રો ચાર નંબર સ્ટાર્ટિંગમાં આવશે તો ચાર નંબર સ્ટાર્ટિંગમાં જો મિત્રો આ બી ઓપ્શનમાં છે તો ક્લાઇમેટ ચેન્જ અને બીજું શું બલ હશે એન ગ્લોબલ વોર્મિંગ એક ચાર પછી એક બંને ચાર એક પછી પાંચ નંબર જો મિત્રો કયા ઓપ્શનમાં આવે છે એ જો મિત્રો આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે અહીંયા શું થાય છે તો કે તમારો સમય બચે છે તમને ખ્યાલ આવી ગયો કે સ્ટાર્ટિંગમાં ચાર નંબર આવે છે એક નંબર આવે છે પછી આ બે ઓપ્શન મિત્રો ભૂલી જવાના જેથી કરીને તમારો સમય બચી શકે ઓકે ચાલો મિત્રો પછીનામાં જોઈ લઈએ આપણે તો એક્ટ ઇન તો મિત્રો સૌથી પહેલાં આપણે બોલવાનું છે કે અઢારસો ને સત્યાસીમાં માં તો પહેલામાં શું આવશે ઇન એટીન ટ્વેન્ટી સેવન તો જુઓ મિત્રો ચારે ચાર ઓપ્શન પહેલામાં ત્રણ નંબર આવે છે જો હા ને ચાલો હવે બીજામાં મિત્રો બોલવું હોય તો આપણે શું બોલશું તો આફ્ટર ન્યુયોર્ક

તો પેલા આવશે મિત્રો મેની પીપલ પાંચ નંબર આવશે પાંચ સ્ટાર્ટિંગમાં ચાલો ત્યાર પછી મિત્રો આગળ જોઈ લઈએ આપણે ઓપ્શનમાં બોલો સૌથી પેલામાં શું લખશું મિત્રો સ્ટે આવશે પાંચ નંબર પેલું તો પાંચ નંબર સ્ટાર્ટિંગમાં ક્યાં છે મિત્રો એ ઓપ્શનમાં હે ને તો શું બોલાશે સ્ટે પછી ચાર નંબરમાં શું બોલાશે ઇન યોર ઇમેજિનેશન પછી આગળ તમે રીડ કરી શકો છો ઓકે ચાલો મિત્રો ત્યાર પછી બોલો શું લખશો પહેલાં સૌથી પહેલાં તો મિત્રો સૌથી પહેલાં આવશે ધ ગલ તો ગલમાં કયો નંબર આવે છે એક નંબર હવે એક નંબર જુઓ મિત્રો બી ઓપ્શનમાં આવે છે ધ ગલ પછી મિત્રો બીજામાં આવશે સિટિંગ તો કયો નંબર આવશે ચાર હોય ને ધ ગલ સિટિંગ ઓન ધેટ ચેર ઇઝ માય ફ્રેન્ડ તો કયો ઓપ્શન આવશે મિત્રો બી ચાલો મિત્રો પછી ત્યાર પછી માર્ચ બે હજાર એકવીસનું બોર્ડનું પેપર છે એના સવાલ છે ઓકે ચાલો મિત્રો તમને થોડું ઘણું યાદ આવતું હોય તો આપણે ગ્રામરને એક ટોપિકમાં સમજાવ્યું હતું જરા યાદ કરો ટાઈમ ટાઈમવાળો ટોપિક હતો મિત્રો કયો ટોપિક હતો મિત્રો ટાઈમ ટાઈમવાળો તો ભાઈ આમાં સૌથી પહેલાં આપણે શું મિત્રો હાર્ડલી હેડ શું લેશું હાર્ડલી હેડ તો મિત્રો હાર્ડલી હેડ જો કયા નંબરમાં આવે છે સૌથી પહેલાં ત્રણ નંબર આવે છે તો ત્રણ નંબર સ્ટાર્ટિંગમાં કયા આવે છે સી ઓપ્શન મળી ગયો ભાઈ જવાબ સ્ટાર્ટિંગમાં શું આવે છે સી ઓપ્શન મતલબ કે તમારો જવાબ મળી ગયો ચાલો કઈક યાદ આવ્યું મિત્રો કઈક યાદ આવ્યું જો વિથોપ યુટુ આપ્યું છે આ વિથોપ યુટુ ની બાજુમાં શું આવે મિત્રો આ એનજી તમને અડધો જવાબ તો એ જ મળી ગયો અડધો જવાબ તો એ જ મળી ગયો ઓકે મિત્રો ચાલો શું આવશે તો સૌથી પહેલા મિત્રો શું આવશે બોલો જવાબ શું બોલશો આપણે રિયાન્સ બોલશો બે નંબર તો બે નંબરમાં સ્ટાર્ટિંગમાં જો મિત્રો શું આપ્યું છે રિયાન્સ તો રિયાન્સ રેન્ક ઓફ શ્રુતિ હે ને

બે નંબર સોરી સોરી મિત્રો મારી કંઈક ભૂલ થાય છે એક જ મિનિટ હા મિત્રો પાંચ પછી ત્રણ પોટેટોસ હા મિત્રો શું આવશે એક નંબર આર બીંગ સોલ્ડ હોય ને પહેલામાં શું આવશે ઇવન પછી શું આવશે મિત્રો પોટેટોસ આર બીંગ સોલ્ડ એટ હાઈ પ્રાઇસ છે મિત્રો દિસ ઓકે

ચલો સૌથી પેલા શું આવશે મિત્રો ધ મોર યુ રીડ આવશે શું આવશે ધ મોર યુ રીડ ચલો ધ એટલે બે નંબર આવશે મિત્રો બે નંબર જો બંનેમાં આવે છે પછી ધ પછી શું આવશે મોર યુ તો કયો નંબર આવશે પાંચ બે પછી પાંચ નંબર કયા ઓપ્શનમાં આવશે સી ભાઈ કંટાળો આવે છે હું સમજી શકું છું તમારી સમસ્યા કારણ કે મિત્રો ટોપિક જ એવો છે અને જો મિત્રો લાઈફમાં હોય ક્યારેક અપ્સ હોય ક્યારેક ડાઉન હોય ઓકે કોઈ એક વિષય તમને હાર્ડ લાગતો હોય તો એક વિષય હાર્ડ જે હોય એમાં બધા ટોપિક મિત્રો ના હોય કેટલાક ટોપિક સહેલા પણ હોય તો આગળના જે બે વિડીયો હતા મિત્રો કદાચ તમને એમાં બહુ મજા આવી હશે પણ કદાચ થોડો આમાં કંટાળ આવતો હશે હું સમજી શકું છું તમારું ઓકે ચાલો ત્યાર પછી મિત્રો બરાબર આગળનું વાંક છે તો શું લખશું આપણે પહેલાં માય ફ્રેન્ડ મલય પટેલ હે ને તો બે નંબર જો મિત્રો સ્ટાર્ટિંગમાં ક્યાં છે એક તો અહીંયા છે અહીંયા પણ છે અને અહીંયા પણ છે તો માય ફ્રેન્ડ મલય પટેલ પછી બાજુમાં શું લખશો ઇઝ બે પછી કયો નંબર આવે છે ઇઝ તો મિત્રો સીમાં પણ આવે છે ડીમાં પણ આવે છે માય ફ્રેન્ડ મલય પટેલ ઇઝ પછી મિત્રો બોલશો અ વેલ નોન વેલ નોનમાં કયો નંબર છે ચાર તો બે એક ચાર પણ મિત્રો બંનેની અંદર છે ચાલો તો માય ફ્રેન્ડ મલય પટેલ ઇઝ અ વેલ નોન ફોરેસ્ટ ઓફિસર શું બોલાશે મિત્રો ફોરેસ્ટ ઓફિસર તો કયો નંબર આવે છે પાંચ તો શેમાં આવશે મિત્રો બે એક ચાર પછી શું આવશે પાંચ તો કયો ઓપ્શન આવશે મિત્રો ડી ઓકે આગળ વધીએ મિત્રો ચાલો મિત્રો સૌથી પહેલા ત્યાં આવશે ધ બેટર કયો નંબર આવશે પહેલાં ત્રણ નંબર મિત્રો જો એક આમાં છે અને એક આમાં પણ છે અને મિત્રો તમારે શું કરવાનું પહેલા શું કરવાનું પહેલા વિડીયો પોઝ કરી દેવાનો પોઝ કરીને તમારે જાતે સોલ્યુશન કરવાનું પછી મારો સોલ્યુશન જોઈ લેવાનો ઓકે મિત્રો હા કદાચ પોસિબલ છે કે હું પણ પચાસ સવાલ સોલ્વ કરાવું તો એકાદ મારી મિસ્ટેક થઈ જાય કદાચ ચાલો ધ બેટર પછી સો મિત્રો યુ ડીલ વિથ હે ને સો મિત્રો યુ ડીલ વિથ તો ત્રણ પછી કયો નંબર આવશે એક જો મિત્ર ત્રણ પછી એક નંબર સેમાં છે સી ઓપ્શનમાં હે ને ચાલો ત્યાર પછી મિત્રો સુલેશામાં સૌથી પહેલાં ધ સ્ટ્રેન્જર આવશે ત્રણ નંબર સ્ટાર્ટિંગમાં આવશે તો મિત્રો જો આમાં પણ ત્રણ નંબર સ્ટાર્ટિંગમાં છે આમાં પણ છે અને આમાં પણ છે હે ને ધ સ્ટ્રેન્જર પછી મિત્રો આવશે એક્સપ્રેસ ગ્રીફ્ટ હે ત્રણ પછી બે નંબર આવશે તો બંને ઓપ્શન છે આપણી પાસે હજી ધ સ્ટ્રેન્જર એક્સપ્રેસ ગ્રીફ્ટ એન્ડ પછી મિત્રો આવશે હેન્ડેડ ઓવર તો હેન્ડેડ ઓવરમાં કયો નંબર છે પાંચ ત્રણ બે પછી પાંચ નંબર છે એમ આવશે મિત્રો ઓપ્શનમાં ચલો મિત્રો ત્યાર પછી ફોર અ કન્ટ્રી ઇન ધીસ પોએમ અ હેવન ઓફ ફ્રીડમ ધ પોય ટ્રેસ વિચ ઇઝ ઓકે ચલો મિત્રો સૌથી પહેલા સુ લેશો ઇન ધીસ પોએમ હે સો છે મિત્રો ઇન ધીસ પોઈમ તો ઓપ્શન એ પણ છે આપણી પાસે ઓપ્શન સોરી ઓપ્શન સી પણ છે ઇન ધીસ પોએમ ધ પોએટ પ્રેસ તો પોઈટ પ્રેઝમાં કયો નંબર છે મિત્રો ચાર બે પછી ચાર નંબર સેમ આવશે ઓપ્શન એમાં સેમ આવશે મિત્રો ઓપ્શન એમાં જો મિત્રો તમારું થોડુંક સમજી શકો છો કે તમને કદાચ ટૉપિક ફટાફટ સોલ્વ થઈ ગયો બહુ વધારે કદાચ મજા ના પણ આવી હોય હું ટ્રાય કરું છું તમે વધારે વધારે મજા આવે પણ મિત્રો આમાં શું છે કોઈ ચોક્કસ રૂલ્સ નથી તમારી પાસે જે વાક્ય છે વાક્યને સાદો સિમ્બલ તમારે શું કરવાના છે અરેન્જ કરવાના છે એટલે મિત્રો આ ટોપિકનું નામ છે અરેન્જ ધ જંબલ જે ટુકડા થઈ ગયા છે આપણે એને શું કરવાના છે ગોઠવવાના છે સેટિંગ કરવાનું છે ઓકે મિત્રો તો આ ટોપિકમાં તમને મને નથી લાગતું કે ભાઈ મારે તમને વધારે સમજાવવાની જરૂર પડે તમારી પાસે જે સેન્ટેન્સ છે તમારી પાસે જે વાક્ય છે વાક્યને શું કરી નાખવાના છે તમારે ગોઠવી નાખવાના છે પણ મિત્રો તમારી માટે સરપ્રાઇઝ છે હવે તમારા ઘણા બધાની યુટ્યુબમાં કોમેન્ટ આવે છે કે સર ગ્રામર તો થોડું ઘણું અમે કરી લેશું તમે કરાવો છો થોડો અમે જાતે કરી લેશું પણ પાર્ટના એમસીક્યુ પણ સોલ્વ કરાવો તો મિત્રો આની પછી આપણે શું કરવાનું છે આપણે પાર્ટના એમસીક્યુ સોલ્વ કરવાના છે અને એ એમસીક્યુ જે છે મિત્રો તો એનો એક નવો ટોપિક આવી રહ્યો છે તમારી સમક્ષ સિલેક્ટ ધ ટાઈટલ ઓફ ધ રેડ મિત્રો તમને ખબર છે કે ચાર માર્ક્સ એમસીક્યુ બીજા એક આવે છે જેમાં તમારા પાર્ટનું કોઈ પણ એક સેન્ટેન્સ આપેલું હશે કોઈ પણ એક પાર્ટનું અને કયા પાર્ટનું સેન્ટેન્સ એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે ઓળખવાનું છે તો મિત્રો તમારી પાસે ચાર ઓપ્શન આપેલા હશે એ પાર્ટ જે હેડિંગ છે તમારી પાસે સોરી જે વાક્ય છે સેન્ટેન્સ છે એ કયા પાર્ટનું છે આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે ઓકે મિત્રો તો ચાલો આપણે એની પણ એક પ્રેક્ટિસ કરી લઈએ ધ સિસ્ટમ વિલ ઓવર એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ મિત્રો જ્યારે ફાઇલ શબ્દ આવે ને તો ઘણી બધી ફાઇલોના નામ આપ્યા છે ઘણી બધી ફાઇલોના સૌ મિત્રો નામ આપ્યા છે હવે એ જે ફાઇલ છે અથવા એ જે બધા નામ આપેલા છે તો એ મિત્રો યુનિટ કયો છે બોલો ફટાફટ કયો યુનિટ આવશે કેન યુ ઇન્સ્ટોલ લવ મિત્રો તમારે આમાં પણ શું કરવાનું વિડીયો પોસ્ટ કરવાના ત્રણ કે ચાર જે એમસી કહે છે પહેલાં સો કરી નાખવાના અને પછી મિત્રો તમારે જોબ ટેલી કરી લેવાના ઓકે ચાલો

તો હેડેક આખો જે પાર્ટ છે મિત્રો એ પાર્ટની અંદર ખાલી બે જ વર્ડની ડિસ્કશન થયેલી છે એક તો એક મિત્રો હેડેક લખ્યું છે અને બીજો મિત્રો ઇનડિસ પોઝિશન લખ્યું છે તમને કદાચ યાદ આવતું હોય તો યાદ કરો પહેલું કયું આવે છે હેડેક અને બીજું શું આવે છે ઇન પોઝિશન આ બંનેની મિત્રો ભરપૂર ચર્ચા થયેલી છે હોને તો આ જે પાર્ટ છે એ પાર્ટની અંદર આપણે લખ્યું છે કે હેડેક એક પાસવર્ડ તરીકે કામ કરે છે મિત્રો તો કયો પાઠ આવશે હેડેક ચલો

કે એના ભાઈની હોસ્પિટલમાં શું કરે છે મુલાકાત કરે છે તો સૌ છે અનફોર્ગેટેબલ વર્લ્ડ ડિઝની જો મિત્રો આની માત્ર આપણે પ્રેક્ટિસ કરવાની છે એક્ઝામમાં તમને કોઈ પણ સેન્ટેન્સ આવી શકે અત્યારે આપણે શું કરવાની છે એની માત્ર ને માત્ર પ્રેક્ટિસ કરવાની છે પણ તો મિત્રો આ સેશન કેમ શરૂ રહ્યો તો કે તમારી ડિમાન્ડ હતી તમે કોમેન્ટમાં લખતા હતા અને મને પણ એવું લાગ્યું કે મારે તમને આ વસ્તુ સોલ્વ કરાવવું જોઈએ ચલો યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી ટુ વર્ક મેન્ટલ કેપેસિટી મતલબ કે મેન્ટલ સ્ટ્રેસ આવે મિત્રો ને તો મેન્ટલ સ્ટ્રેસ તમારા કયા પાર્ટમાં આવે છે મિત્રો ત્રીજા પાર્ટની અંદર આવે છે પણ ત્રીજા પાર્ટમાં પાછા મિત્રો બે યુનિટ છે પાછા ને કે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી ટુ વર્ક તમને તમારી મેન્ટલ કેપેસિટીની જરૂર છે તો સૌ મિત્રો મેનેજ યોર સ્ટ્રેસ ચાલો ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ તમે એને કહેજો કે હું એના અવકાશમાં મળીશ તો મિત્રો સોરી મિત્રો એક મસ્ત મજાની સ્ટોરી છે કોની નાના અને નાની કોની મિત્રો નાના અને નાની તો શું આવશે મિત્રો ધ એડજસ્ટમેન્ટ ચાલો ધ વર્કર્સ આર ઇન નોશન ચાઇલ્ડ ઇઝ એન્ડ સેલી કામદારોની વાત છે મિત્રો તો કામદારોમાં એક આંધ્રી સ્ત્રી વાત કરે છે દસમા તમે પાઠ ભણી ગયા તમને ખાસ ઓળખતા હશે ને કોને મિત્રો હેલન કેલર તો હેલન કેલર સેમાં આવે છે મિત્રો સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ચાલો મિત્રો ત્યાર પછી હિયર ધેર વર્ન નો ફૂટ હોલ્ડ ફૂટ હોલ્ડનો મતલબ મિત્રો મતલબ શું થાય છે પગ મૂકવાની જગ્યા પણ જ્યાં પગ મૂકવાની જગ્યા છે ત્યાં આપણે કીડિયો મિત્રો વજન ઉંચકીને ચાલે છે ને તો વજન ઉંચકીને ચાલે છે તો પાર્ટમાં કયો આવશે મિત્રો એન્ડ્સ ચાલો મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ દુનિયામાં ઘણા બધા લોકો સ્વતંત્ર છે બટ વેરી ફ્યુ આર ફ્રી પરંતુ ખૂબ જ ઓછા ફ્રી છે મિત્રો કયો પાઠ આવશે ફોર યુથ ચાલો ત્યાર પછી મિત્રો ધ કસ્ટમર વોઝ નોટ ટેકનિકલી કમ્પ્લીટેડ એજ્યુકેટેડ મિત્રો આ તમે કદાચ કોમર્સમાં ભણતા હોય ને તો ટ્રુફોલ્સમાં આવી શકે કોમર્સમાં ભણતા હોય તો ચલો કસ્ટમરની વાત શેમાં થશે મિત્રો કેન યુ ઇન્સ્ટોલ લવ વી ઓલ મસ્ટ ફોલો સમ ડોઝ એન્ડ ડન્સ સોરી ડોન્ટ્સ ટુ સેવ અવર પ્લાનેટ આપણા ગ્રહને બચાવવા માટે કેટલા કામ કરવા જોઈએ કેટલા કામ નહીં કરવા જોઈએ મિત્રો શેમાં આવશે ગ્રીન કાર્ટર ચલો ત્યાર પછી મિત્રો જનરલી ઇટ ઇઝ યુઝ એટ સ્કૂલ બાય સ્ટુડન્ટ્સ કેટલાક વિદ્યાર્થીઓનો સ્કૂલમાં ઉપયોગ કરે છે શું માથું દુખે છે તો શેમાં આવશે મિત્રો હેડેક ચાલો સી ફોર્ડ ફોર વુમેન અપલિપમેન્ટ સ્ત્રીઓને આગળ લાવવા માટે એને બહુ લડત કરી તો કોણે લડત કરેલી મિત્રો સોજનર ત્રુથ હે કોને લડત કરેલી મિત્રો સોજનર ત્રુથ હિઝ ઇન્ફ્લુઅન્સ એનો પ્રભાવ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો એનો પ્રભાવ આજે પણ સ્ટુડિયોની અંદર છે તો મિત્રો કોનો પ્રભાવ છે વોલ્ટનો તો શું આવશે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની માઇન્ડ ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ આપણું મગજ આપણી લાગણીઓ અને આપણું શરીર મિત્રો બધું એકબીજા સાથે શું કરેલું છે જોડાયેલું છે તો શેમાં જોડાયેલું છે મેનેજ યોર સ્ટ્રેસની અંદર ચાલો આગળ વધીએ મિત્રો વિથ હેવી હાર્ટ ભારે હૈયેથી નાની નાના સામા આવે મિત્રો વેલ ઓફ નહીં આવે પે ઓફ આવશે કદાચ કદાચ હું બોલું છું મિત્રો આ કામદારોની વાત છે જે આપણને કોણ કરે છે હેલન કેદાર તો શું આવશે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ફોર ધેર બર્થ ધે સોરી ફોર નહીં આવે મિત્રો અહીંયા પણ એક બોલ છે થોડુંક ફ્રોમ આવશે શું આવશે અહીંયા ફ્રોમ થોડી મિસ્ટેક લાગે છે મને ફ્રોમ ધેર બર્થ ધે આર ટોટ ટુ ઓબે હે જન્મથી એ લોકોને શીખવાડવામાં આવે છે કે ભાઈ માલિકોનું પાલન કરવું તો શું આવશે મિત્રો એન્ડ્સ કીડીવાળા ચાલો ટુ બી ફ્રી ફ્રી થવું ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ દુનિયા તમે ફ્રી છો મિત્રો મતલબ શું થાય કે દુનિયામાં તમે કેવા છો ઇન્ટેલિજન્ટ તો સેમ આવશે મિત્રો ફોર યુથ તો મિત્રો અત્યારે આપણે ત્રણ ટોપિક પૂરા કરીએ પહેલું કયું હતું કન્જક્શન કન્જક્શન કેટલા માર્ક્સનું પૂછાય મિત્રો ત્રણ માર્ક્સનો ત્યાર પછી અરિંદર જંબલ પાર્ટસ કહેવા ને તો એ પણ કેટલા માર્ક્સનો પૂછાય છે મિત્રો ત્રણ માર્ક્સનો અને અત્યારે આપણે પાર્ટના ટાઇટલ કર્યા તો આપણે કેટલા માર્ક્સનો પૂછાય છે ચાર તો મતલબ એવો થાય મિત્રો કે આજે આપણે કેટલા માર્ક્સના વિડીયોની પ્રેક્ટિસ સોરી કેટલા માર્ક્સની પ્રેક્ટિસ કરી તો કે ચાર ને ત્રણ સાત ને ત્રણ દસ દસ માર્ક્સના એમસ્યુકીની આપણે પ્રેક્ટિસ કરી શું મિત્રો દસ માર્ક્સના એમસ્યુકીને આપણે શું કરી પ્રેક્ટિસ કરી ઓકે મિત્રો તો હવે પછીના મિત્રો જે વિડીયો છે કદાચ એમાં પાર્ટ બીનો એકાદ બે ટૉપિક આવી શકે છે ઓકે અને તમારી મિત્રો કોઈક ડિમાન્ડ હોય કે સર આ ટૉપિક વધારે કરાવો તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો આ વિડિયો વિશે તમારે કંઈક કેવું હોય તો તમે તમે કોમેન્ટમાં

હોય કોન્ટેક કરશો અઠ્યાસી છાસઠ છ ઝીરો પંચાવન અડતાલીસ ઉપર વિદ્યાર્થી મિત્રો આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ મળી એક નવા સેશનની અંદર ત્યાં સુધી બાય બાય આવજો